નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે આપણે આપણે ધોરણ અંદર યુનિટ અને નંબર નંબર આજે આજે સોરી જોવાનો છે તો લેકચર નંબર સાતમાં આજે આપણે જોવાની છે એક્ટિવિટી ફોર એક્ટિવિટી ફોર ની અંદર એ અને બી તો ચાલો આપણે શરૂઆત કરીએ એક્ટિવિટી ફોર ની અંદર એ તો તેમાં શું કીધું છે

રીચ રીચ સ્ટેશન સ્ટેશન સેફલી સેફલી એટલે એટલે શું થાય કે સેફ એટલે શું થાય શું કહે છે સેફલી સેફલી એટલે કે સલામત રીતે તું છે એ સલામત રીતે સ્ટેશને પહોંચી જજે તેને સલામત રીતે સ્ટેશન પહોંચી જવાની વાત કરે છે ક્રોસ ધ રોડ બાય લુકિંગ એટ ધ ટ્રાફિક લાઇટ્સ બીજું શું કરવાનું કહે છે કે રોડ ક્રોસ કરતી વખતે શું કરવાનું છે લુક એટલે જોઓ શું જોવાનું ટ્રાફિક લાઇટ્સ કે જે ટ્રાફિક લાઇટ્સ આપેલી છે કે રેડ સિગ્નલ છે કે ગ્રીન સિગ્નલ તે જોઈને રોડ ક્રોસ કરવાનું કહે છે પરચેસ ટિકિટ ફ્રોમ ધ ટિકિટ વિન્ડો પરચેસ એટલે કે ખરીદવું શું ખરીદવાનું કહે છે કે ટિકિટ વિન્ડો થી ટિકિટ ખરીદવાનું કહે છે સ્ટેન્ડ ઇન અ ક્યુ ક્યુ એટલે કે હરોળ લાઈન સ્ટેન એટલે ઊભું રહેવું તે કે લાઈનમાં ઊભું રહેવાનું કહે છે યુઝ ધ ટાઈમ ટેબલ કે જે ટાઈમ ટેબલ આપેલું છે તેનો ઉપયોગ કરવાનું કહે છે મેક એન ઇન્ક્વાયરી ફોર ધ ટ્રેન મેક એટલે મેળવવું ઇન્ક્વાયરી એટલે કે જેની સૂચના હોય તે ક્યાંથી મેળવવાનું કહે છે ફોર ધ ટ્રેન ટ્રેન માટેની જે કાંઈ પણ સૂચના છે તે તેને મેળવવાનું કહે છે કીપ ટિકિટ ઇન અ પ્રોપર પ્લેસ કીપ એટલે કે રાખવી ટિકિટ

પછી અંદર એને જવાનું પરચેસ ટિકિટ ફ્રોમ સ્ટ્રેન્જર શું કીધું છે પહેલામાં કે પુશ વાઇલ્ડ પેસેન્જર્સ કમ આઉટ કે જ્યાં સુધી પેસેન્જર બહાર ન આવે છે ત્યાં સુધી તેને ધક્કા માં પૂછ એટલે કે ધક્કો મારો ધક્કો મારવાનો નહીં નથી કરવાનો આ વસ્તુ છે એ કરવાની નથી બીજું છે પરચેસ ટિકિટ ફ્રોમ સ્ટ્રેન્જર સ્ટ્રેન્જર એટલે કોઈ અજાણી વ્યક્તિ અજાણી વ્યક્તિ પાસેથી ટિકિટ ખરીદવાની નહીં હરી ટુ ગેટ ઇન ધ ટ્રેન

રોંગ એટલે કે જે ગલત જગ્યા છે ત્યાં આપણો લગેજ છે સામાન છે તે રાખવો નહીં અને થ્રો રબીશ એની વે રબીશ એટલે શું થાય કચરો એની વે એટલે ક્યાંય પણ થ્રો એટલે ફેંકવો ક્યાંય પણ કચરો ફેંકવો નહીં એટલે જે પેલી કોલમ છે ડુ ડુ એટલે કરવું અને ડુ નટ એટલે ન કરવું એ દાદા છે તે તેના જે પી જાય છે ત્યારે તેને આવી બધી સલાહ આપે છે એટલે હવે તમને સમજાઈ ગયું હશે બધાને કે ડુ એટલે શું થાય અને ડુ નોટ એટલે

શું કહે છે કે પીયુષ તો શેના માટે તૈયાર થઈ રહ્યો છે પિયુ સેઝ ગ્રાન્ડપા આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ શું કહે છે પીયુષ તેના દાદાને કે દાદા હું મુંબઈ જઈ રહ્યો છું રાંડફાધર્સ એજ હેવ યુ ટેકન યોર લગેજ શું કહે છે કે શું તે તારો લગજ લગેજ એટલે શું થાય સામાન કે શું તે તારો સામાન લીધો છે પીયુસેઝ યસ દાદા હા દાદા રાંડફાધર્સ એઝ આર યુ ગોયિંગ અલોન અલોન એટલે એકલો કે શું તું એકલો જઈ રહ્યો છે પીયુ સેઝ યસ આઈ એમ શું કહે છે હા હું એકલો જઈ રહ્યો છું ગ્રાન્ડફાધર સેઝ આસ્ક પ્રિયા ટુ ડ્રોપ યુ પ્રિયાને કહે તને મૂકી જાય ડ્રોપ એટલે કે મૂકી જવું શું કહે છે કે પ્રિયાને કહે કે તને સ્ટેશને મૂકી જાય પીયુ સેઝ દાદા અ નાઈ સજેશન શું કહે છે દાદા નાઇસ એટલે કે સારું સરસ સજેશન એટલે કે સૂચન શું કહે છે દાદા એ તો સારું સૂચન છે આ છે પિયુષ અને ગ્રાન્ડ વચ્ચેની વાતચીત કે જ્યારે તે અહમદાબાદ થી ક્યાં જાય છે મુંબઈ જાય છે ત્યારે આ બંને વચ્ચે વાતચીત થાય છે હવે આગળ જોઈએ આપણે શું કીધું છે નાવ ફ્રોમ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ ડુ એન્ડ ડુ નોટ હવે શું કરવાનું છે ગ્રાન્ડ અને પિયુષ વચ્ચેની વાતચીતને આપણે ડુ અને ડુ નોટ નો ઉપયોગ કરીને આપણે વાતચીત

પિયુષ શું કહે છે ડુ નોટ વરી દાદા કે તમે ચિંતા ના કરો હું ધ રોડ કરજે પિયુષ જવાબ આપશે અફકોર્સ કે યસ દાદા અફકોર્સ દાદા એવો પિયુષ જવાબ આપશે પછી ગ્રાન્ડફાધર બીજું શું કરવાનું કહેશે ડુ નોટ પરચેસ ટિકિટ ફ્રોમ સ્ટ્રેન્જર આ નહી કરવાનું દાદા

કે ટિકિટ વિન્ડોમાંથી ટિકિટ લેજે પેજ જવાબ આપશે યસ દાદા પછી બીજું શું કરવાનું કહે છે મેક સ્ટેન એન્ડ ક્યુ લાઈનમાં ઊભાનું કહે છે યુઝ ધ ટાઈમટેબલ ટાઈમટેબલનો ઉપયોગ કરવાનું કહે છે અને શું નથી કરવાનું કહેતા દાદા કે થ્રો રબીશ એની વેર કે ક્યાંય પણ છે કચરો બહાર ફેંકવાનો કોઈ પણ જગ્યાએ કચરો ફેંકવાનો નહીં જ્યાં કચરા ટોપલી આપેલી હોય ત્યાં જ કચરો ફેંકવાનો એટલે આ છે ડુ અને ડુ નોટનો ઉપયોગ કરીને દાદા અને પીયુસ વચ્ચેની વાત છે તો તમારે છે આ ડાયલોગ છે ગ્રાન્ડફાધર અને પીયુસ વચ્ચેનો ડુ અને ડુ નોટનો ઉપયોગ જે ઉપર આપેલું છે કોષ્ટક એમાં જે વાક્યો આપેલા છે તેનો તેની મદદ લઈ અને તમારે આ દાદા અને ગ્રાન્ડફાધર અને પિયુષ વચ્ચેની જે વાતચીત છે તે ડાયલોગ છે એ કમ્પ્લીટ કરવાનો છે જે તમારે હોમવર્કની અંદર કરવાનો છે આ બંને વચ્ચેના જે ડાયલોગ છે હોમવર્ક અંદર કરવાનો છે જેમાં દાદા ડુ એટલે કરવાનું કહે છે કે રી સ્ટેશન સેફલી મેક એન ઇન્ક્વાયરી ફ્રોમ ધ ટ્રેન એટલે પિયુષ શું જવાબ આપશે યસ ઓફકોર્સ કે હા હું આવું કરીશ અને શું નથી કરવાનું કે પુશ વાઇલ પેસેન્જર કમાઉટ પરચેસ ટિકિટ ફ્રોમ સ્ટ્રેન્ચર હરી ટુ ગેટ ઇન ટુ ટ્રેન તો ડુ નોટ આપણે ઉપયોગ કરશું ડુ નોટ એમ છે પ્લીઝ ડુ નોટ સીટ ઇન અનધર ક્લાસ પ્લીઝ ડુ નોટ કીપ લગેજ ઇન અ રોંગ પ્લેસ પ્લીઝ ડુ નોટ ટેક ટેબલ ઓફર બાય સ્ટ્રેન્જર તો પિયુષ સો જવાબ આવશે આ યસ આઈ વોન્ટ આઈ વોન્ટ નોટ દાદા આવો જવાબ પીયુસ આપશે તો આ જે ડાયલોગ આપેલા છે તે તમારે હોમવર્ક ની અંદર કરવાના છે તો અમે તમને બધા ડુ અને ડુ નોટ વચ્ચેનો જે તફાવત છે ડુ એટલે કરવું અને ડુ નોટ એટલે નથી કરવું તે સમજાઈ ગયો છે ઓકે થેન્ક યુ